નમસ્કાર મિત્રો, આજના દિન વિશેષમાં સૌ પ્રથમ આપણે જાણીશું ચિમનભાઈ પટેલ વિશે. આજના દિવસે વર્ષ 1994માં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલનું અવસાન થયું હતું. તેમણે જૂન 1975માં કિસાન નેતાઓના ટેકાથી ગુજરાત કિસાન મજદૂર લોક પક્ષ એટલે કે કિમલોપની સ્થાપના કરી હતી. સરદાર સરોવર બંધ તેમણે માટે કેન્દ્ર સામે લડત આપી હતી. લોક રજૂઆતના કારણે ગુજરાતમાં ગૌવધ પ્રતિબંધનો કાનૂન લાગુ કર્યો હતો. ઈસવીસન 1991માં નર્મદા બચાવ આંદોલનના પગલે રચાયેલી મોર્સ સમિતિને થયેલા અસંતોષથી વિશ્વ બેંકની સહાય બંધ થઈ જતાં તેમણે નર્મદા બોન્ડની જાહેરાત કરી હતી. તે અત્યાર સુધી આવેલા મુખ્યમંત્રીમાં સૌથી નાની વયે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે ગુજરાત સરકારમાં પહેલીવાર નાયબ મુખ્યમંત્રીનું પદ શરૂ કર્યું અને કાંતિલાલ દિયા ગુજરાતના પ્રથમ નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. તેમના સમયમાં 1974થી 1975 દરમિયાન બીજીવાર રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું. આ રાષ્ટ્રપતિ શાસન ગુજરાતમાં લાગુ થયેલા પાંચેય રાષ્ટ્રપતિ શાસનમાં સૌથી લાંબુ રહ્યું હતું. મુખ્યમંત્રી પદ પર અવસાન પામનાર બીજા મુખ્યમંત્રી હતા. ગાંધીનગરમાં આવેલ નર્મદા ઘાટ ચિમનભાઈ પટેલનું સમાધિ સ્થળ છે. ત્યારબાદ બીજા ક્રમાંકે આપણે જાણીશું વાસુદેવ બળવંત ફડકે વિશે. આજના દિવસે વર્ષ 1883માં વાસુદેવ બળવંત ફડકેનું અવસાન એડન જેલમાં થયું હતું. તેમણે ભારતમાં સૌ પ્રથમ ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કરી હતી. તે ભારતની સશસ્ત્ર ક્રાંતિકારીના પિતામહ તરીકે ઓળખાય છે. મહારાષ્ટ્રમાં ક્રાંતિના પ્રણેતા અને ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ શહીદ વાસુદેવ બળવંત ફડકે હતા. તેમણે દેશને ગુલામીમાંથી મુક્ત ન કરે ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાવવાની, કેશ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે પુરંદરમાં શસ્ત્રોની તાલીમ આપવાનું કેન્દ્ર શરૂ કર્યું. તેમાં તેઓ દેશી દારૂગોળો બનાવવાની અને બંદૂકો ચલાવવાની તાલીમ આપતા હતા. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.